પંચમહાલના શહેરા તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રવિવારના રોજ યોજાનાર છે, જેને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું હતું. 178 જેટલા મતદાન મથક પર સ્ટાફ અને ઇવીએમ મશીન સહિત જરૂરી કાગળો સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રવાના થયો હતો. શહેરા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની 6 વોર્ડની 22 બેઠક, તાલુકા પંચાયતની 19 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે તડામાર તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી હતી. રવિવારના રોજ 178 જેટલા મતદાન મથક પર યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સ્ટાફને શનિવારના રોજ ચૂંટણી અધિકારી જય બારોટ, મેઉલ ભરવાડ, અંકિતા ઓઝા અને અમિતા પારધીએ ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન આપેલ હતું. જી સર, જિલ્લા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત શહેરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની ડિસ્પેચિંગની કામગીરી આજરોજ મોડેલ સ્કૂલ કાંકરી શહેરા ખાતે હાથ ધરવામાં આવેલ હતી. તેની અંદર સર્વે પોલિંગ પાર્ટીને તેમના બૂથ માટેના ઈવીએમ મશીન્સ તથા જરૂરી સ્ટેશનરી સામગ્રી આપવામાં આવેલ છે અને તેમને બસો મારફતે પોલિંગ પાર્ટીને તેમના જે તે મતદાન મથક સ્થળે રવાના કરી દેવામાં આવેલ છે. મતદાન મથકનો સ્ટાફ ઈવીએમ મશીન અને જરૂરી કાગળો સાથે ફાળવેલા મતદાન મથકો ઉપર કર્મચારીઓ રવાના થયા હતા. ચૂંટણી શાંતિથી પૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના દિવસે મતદાન મથકના ફરજ પર ના કર્મચારીઓ અને પોલીસ સહિતનો 1600થી વધુ સ્ટાફ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયો હતો. રવિવારના રોજ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણીના પ્રચારના દિવસોથી લઈને શનિવારની રાત્રિ સુધી ઉમેદવારો મતદારોને તેમના તરફેણ કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા. મતદારોએ પોતાના પસંદગીના ઉમેદવારને મત નાખવા માટે પોતાનો મતાધિકારનો આજે ઉપયોગ કરશે. રીતે દરજી જેડેશ ટીવી પંચમહાલ.